સૌરાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન છેલ્લા 5 વર્ષમાં વધતું જાય છે. ગત વર્ષે ઓછા વરસાદ છતાં 91 લાખ ઘાસળીનું ઉત્પાદન થયું હતું, જ્યારે ચાલુ વર્ષે રાજ્યમાં 1,20,00,000 ઘાસળીના ઉત્પાદનની આશા છે. બીજી તરફ દેશમાં પણ 3,85,00,000 ઘાસળીના ઉત્પાદનની આશા છે, ત્યારે આ વર્ષે કપાસની નિકાસ વધવાની શક્યતા દેખાઈ રહી છે. 91 લાખ હતું, એ આ વર્ષે આપણે 1,10,000,000 થી 15,00,000 આવવાની શક્યતા છે. ઇન્ટરનેશનલ ડિમાન્ડ, લોકલ મિલની પણ સારી ડિમાન્ડ, આ વર્ષે ભાવ પણ ખેડૂતને અને જીનસને સારા અને એક સરખા જળવાઈ રહ્યું અત્યારે લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ઉત્પાદિત થતા કપાસની ગુણવત્તા વિશ્વભરમાં અગ્રેસર છે, જેના અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ચીન જેવા દેશો પણ આ કપાસ ખરીદવા પડાપડી કરે છે. ચાઇનાની સારી ડિમાન્ડ છે અને એ લોકો અત્યારથી જ ઇન્ક્વાયરીમાં છે. એનું શું કારણ કે આપણું જે શંકર સિક્સ કોટન છે એ આજની તારીખે અમેરિકા, ઓસ્ટ્રેલિયાની સાથે કમ્પેર કરી શકો એ ટાઈપની જ આપણી વેરાયટી છે. પાછોતરા વરસાદમાં ચાલુ વર્ષે 20 લાખ ઘાસડી જેટલો કપાસના પાકને નુકસાન થયું હતું. આમ છતાં મોડી આવતી પાકની જાતનું ઉત્પાદન સારું આવે તેવી ધારણા છે. તો લોંગ ટર્મમાં જેટલા કૂવા કે જેટલા પણ ટ્યુબવેલ્સ અને જેટલી પણ પાણીની વ્યવસ્થા ગુજરાતે કરેલી છે તે બધી વ્યવસ્થિત રીતે રિચાર્જ થઈ ગઈ છે. એ રિચાર્જ થયાને કારણે જે ત્રીજી ને ચોથી વીણીનો જે કપાસ આવશે તે જે બિનપિયત આવતો હતો તેને બદલે ઘણો સરસ આવશે. કપાસના વધતા ઉત્પાદન છતાં રાજ્યમાં જીનર્સ પાર્કની સ્થાપના માટે સરકાર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી, ત્યારે આ મામલે ખેડૂતોના હિતમાં જીનર્સ પાર્ક સ્થપાય તો વધારે લાભ મળી શકે તેમ છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, VTV રાજકોટ.